નમસ્કાર મિત્રો, હું છું સોનલ દુમડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, ઘણા જે મિત્રો છે એમનો પ્રશ્ન છે કે અમે બીએડ કરી લીધું છે તો હવે ટેટની એક્ઝામ છે, અમને આપવાનો મોકો ક્યારે મળશે? તો તમે કદાચ ન્યૂઝ જોઈ લીધી હશે અને આની પહેલાં બી મેં એમ કહેલું હતું કે સરકારની જે ગોઠવણી છે આ ગોઠવણી પ્રમાણે કદાચ આપણે ચાલીએ તો જે ત્રિસ્તરીય માળખાની વાત થાય છે તો આ ત્રિસ્તરીય માળખાનો ગોઠવણી થશે ત્યાર પછી એક્ઝામ લેવાશે. એટલે આ વર્ષે જ કદાચ એક્ઝામ આવવાની, 2022માં એક્ઝામ આવવાની તૈયારી છે. પણ તમારે હવે જે મહેનત કરવાની છે એ થોડી વધારે ટફ મહેનત કરવાની રહેશે, કારણ કે જે આ પરીક્ષા છે એનું માળખું ત્રિસ્તરીય લેવાનું નક્કી કરેલું છે. એટલે એમાં આપણે જે પહેલાંની પદ્ધતિ હતી કે ખાલી વિકલ્પ જ પૂછાય અને છૂટી જતા હતા, એવું નથી. હવે નિબંધ પણ આવશે, મતલબ કે વર્ણનાત્મક પ્રશ્નો આવશે અને વિકલ્પ આવી શકે. વર્ણનાત્મક પ્રશ્નોની તો વાત થઈ છે એટલે એ બી આવશે, પ્લસ કે ઇન્ટરવ્યૂની વાત થાય છે. એટલે મિત્રો, તમારી જો તમારી મહેનત જ એકદમ વ્યવસ્થિત હશે તો તમે આ ત્રિસ્તરીય પરીક્ષામાં પણ એકદમ સારી રીતે એને પાસ કરી અને આગળ વધી શકશો. તો મિત્રો, આજે જે મેં ખાસ આ વિડીયો, આ ન્યૂઝ તો તમને મળી જ ગયેલા હશે કે એક્ઝામ છે એ ત્યારે જ લેવાશે કે જ્યારે ત્રિસ્તરીય માળખાની ગોઠવણી પૂરી થશે. પણ મારે તમારી સાથે ચર્ચા આ વાતની કરવાની હતી કે મિત્રો, તમારી જે મહેનત છે એને થોડી વધારવી પડશે. એમ નહીં કે ક્યારે ફોર્મ ભરાઈને પછી હું મહેનત કરું, કારણ કે એક્ઝામ તો 100% આવવાની છે. પણ જો તમારી મહેનત નહીં હોય તો તમે એમાં 100%માંથી તમે કેટલા ટકા મેળવી શકશો એ તમારે વિચારવાનું છે. એટલે ફરીથી કહું છું મિત્રો, કે જે મિત્રો બીએડ કરી અને પછી બેઠા છે એક્ઝામની રાહ જોઈને બેઠા છે ટેટની, તો એ ટેટની એક્ઝામ ત્યારે લેવાશે કે જ્યારે આ ગોઠવણી પૂરી થાય. અને આઈ થિંક, મારો જો માનવું, મતલબ કે મને અંદરથી એમ લાગે છે કે આ બધું જોતા કે આ વર્ષ છે એના એન્ડિંગમાં કદાચ એક્ઝામ આવી શકે. એટલે ઓગસ્ટમાં છે, કદાચ ઓગસ્ટમાં એક્ઝામ આવી શકે એમ છે. એટલે જે મિત્રો માત્ર ફોર્મની રાહ જોઈને બેઠા છે કે ફોર્મ ભરાઈને પછી એક્ઝામની તૈયારી કરું, તો નહીં ચાલે મિત્રો. પહેલાં એક્ઝામની તૈયારી તમે ચાલુ જ કરી દો, કારણ કે એક્ઝામ ગમે ત્યારે લેવાની શક્યતા છે. અને જે મિત્રોને ભરતીમાં વારો આવી ગયેલો છે ઓલરેડી, આજે દાખલા તરીકે જે ફોર્મ ભરાયા છે અને મેરિટમાં, સોરી, ભરતીને મેરિટમાં વારો આવી ગયેલો છે, એ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરી દેજો અને હા, શેર કરજો તમારા મિત્રો જોડે જેનાથી આ નવી નવી માહિતી એને મળી શકે. અને નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.